નાગજીભાઈ જેવા નાગજીભાઈ સાહેબ જેવા આટલા મોટા આર્ટિસ્ટ આવીને એમ કહે કે વિનોદ તારા પેઇન્ટિંગ જોઈને હું લાકડી મારી છૂટી ગઈ, એનાથી વધારે મોટી વાત કઈ હોય શકે. અને સર પાસે તો અમે બહુ શીખ્યા છીએ, હજી ઘણું શીખવાનું છે, અને સર જે મન દઈને શીખવાડે છે એ અદ્ભુત છે. એના માટે ખૂબ જ ખૂબ જ ધન્યવાદ. અને સૌને નવા વર્ષના મુબારક. એટલે હું 10 વર્ષ પછી આ ગેલેરીમાં ફરી વાર પાછો આવ્યો ત્યારે હું ગરિયણ ગેલેરીની વિઝિટમાં હતો, જોતો, કામ જોતો, અને મારું ટાઇટલ છે બિયોન્ડ માય લાઈન. એટલે મને વિચાર આવે કે ઘણી વાર કામ કઈ રીતે કરવું, કામની પ્રોસેસ શું. તો નાગીભાઈ મને છે ને ફેસબુક પર કોઈ એક પડદનો સ્કેચ કે કોઈ ફિગર સ્કેચ એના વિજયભાઈ કંઈક નવું મૂકે, તો હું જોઈને જો બેક ટુ ફાઉન્ડેશન મારે પાછા જવું છે. બેક ટુ ફાઉન્ડેશન કે જે સ્કીમ છે ડિજિટલ મીડિયાની અંદર, લોકો ડિજિટલને એટલા બધા પાગલ છે કે આવનાર દિવસમાં કલાકાર કદાચ ડિજિટલથી કદાચ ઉભી જશે અને પછી આ વસ્તુ પાછી લાવવા માટે પ્રોસેસ કરશે ત્યારે સાચી સ્કીલ ક્રિએટ નહીં કરી શકે. જ્યારે મારું જે ડેલી મુવમેન્ટ છે 2013-2022 સુધીના કદાચ લાઈન ડ્રોઈંગ જોશો તો તમને ક્યાંક ઉભા રહીને તેને રેન્ડરિંગ પર્સ્પેક્ટિવ સ્પેસ વેલ્યુ કમ્પોઝિશન ડેપ્થ એમાંથી. એટલે મારું મંતવ્ય એવું છે કે વર્લ્ડના ગ્રેટ આર્ટિસ્ટો મેં વાંચ્યા છે અને હું વાંચી રહ્યો છું હજી, અને એની અંદર એ લોકો પેઇન્ટિંગ કરતા હતા, હજારો સ્કેચ કરતા હતા પહેલા. એ માને હોય, માતેશ્વર, પિકાસો કે ડાલી કે કોઈ પણ વ્યક્તિ, એ સીધા પેઇન્ટિંગ નહોતા કરતા. પણ જે ને એ વ્યક્તિઓ છે ને એમને સ્ટડી કરો ને, જે આજના જનરેશનને સ્ટડી કરવાની જરૂર છે કે જે અંદરથી ડેપ્થ ક્રિએટ થાય છે. અને એ વસ્તુને મને એમ થયું કે લાવો ફરી વાર આપણે બિયોન્ડ માય લાઈન, ફક્ત લાઈન, પેન્સિલ અને પેન, બીજું કોઈ માધ્યમ નહીં, મારે ખાલી સ્કેચીસ જ મૂકવા છે. મેં મારા સ્કેચીસ છે, મારું ટ્રાવેલિંગ વર્ક છે, જ્યાં પણ હું જાઉં મારી બેગ છે, બેગની અંદર પરમેનન્ટ જગ્યા ઉપર મને લાગે મૂડ આવી ગયા 2-4 કલાક હું સ્કેચિંગ કરીને ફોલો કરું. એમાંથી મને ખબર છે કુદરતે કરેલું ગ્રાફિક્સ છે, એ ગ્રાફિક્સની અંદર સુંદર મજાના ફોર્મ છે, એને તોડી ફોડીને પેઇન્ટિંગ સુધી લઈ જવા હોય તો એક ફોર્મને બ્યુટી રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરાય. મેં એ વસ્તુ એ તો ઠીક, પછી રેન્ડરિંગની પ્રોસેસની જ્યારે વાત આવે છે ત્યારે હું બાળકો જ્યારે રેન્ડરિંગ કરે ને જ્યારે શીખવાડતો ત્યારે તો મને કહ્યું આ રીતના રેન્ડરિંગ કરીને આપણે કંઈક કામ કરીએ. તો એ જે પ્રોસેસને પાછું મેં કામ છેલ્લે ખૂણામાં મૂકેલું છે કે ઓબ્જેક્ટને સરસ રેન્ડરિંગથી કઈ રીતે કામ કરાય. મારા 3 કામમાં વેરિએશન દેખાશે તમને. તો એ જે વસ્તુ છે ને મને મજા આવી. એટલે હું તો એક જ વસ્તુ કહીશ કે ઘણીવાર જોવાથી જાણવાથી ગેલેરીમાં મેં ઇન્ટરનેશનલ ફેર 2005-2023-2022 સુધીના અત્યાર સુધી એક પણ ફેર મેં છોડ્યો નથી, ફક્ત કોવિડ સિવાય 2 વર્ષમાં. બાકી એની અંદર પણ જે બિગ સાઈઝના ડ્રોઈંગ લોકો કરે છે ને પહેલા છે ને કી સ્કેચ કરે છે, અને પછી એ જ વસ્તુને ફોર્મેટમાં કેવી રીતના પ્રેઝન્ટ કરવું, એનું ગ્રામર ક્રિએટ કરે, ભલે એક જ મૂક્યું હોય 5 ફૂટનું કે 25 ફૂટનું, પણ એની અંદર ડ્રોઈંગની સ્કીમ દેખાય. ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં મને જોવા મળી ત્યારે મેં કીધું નોટ નેસેસરી કે આપણે મોટા કરવા, પણ પિકાસો આટલું સુંદર મજાનું કામ કરી, કરોડો લાખો રૂપિયાનું પેઇન્ટિંગ હતું પિકાસોનું, પણ મેં પેઇન્ટિંગ લાઈવ જોયેલું છે. તો એની અંદર ખાલી ચોકલેટથી સ્કેચ કરીને ફોર્મને છોડી દીધું, પણ એટલે એની અંદર એક તાકાત દેખાતી હતી, ફોર્સ દેખાતી હતી, લાઈનની ક્વોલિટી દેખાતી હતી. એ વસ્તુ મને મજા આવી એટલે મને ઇન્સ્પાયર કર્યું. એટલે હું છે ને મારા સિનિયર મિત્રોને મેં ઉભા કર્યા છે કે જેમની પાસે હું કંઈક શીખ્યો છું. મેં કોઈ એવા વ્યક્તિને ઉભા નથી કર્યા, મને નથી ગમતું, મને ફક્ત મારા જે શીખેલા મારા તો સિનિયર કોલેજમાં અને હું એમનાથી પાછળ હતો જુનિયર. તો ઘણી વાર છે ને લર્ન કરવાની પ્રોસેસ તમારામાં હોય 100% સક્સેસફુલ છો. બીજું એક વસ્તુ એ કે મને હમણાં હું IIT માં ગયો તો IIT મને ઇન્ડિયામાંથી 10 લોકોને બોલાવે ત્યારે મને છે ને ત્યાં જઈને એક વસ્તુ મને બહુ ગમી કે સ્કૂલોની અંદર લુપ્ત થતા ડ્રોઈંગ રૂમની જગ્યાએ IIT અંદર સુંદર મજાના ડ્રોઈંગ રૂમ છે, અને જ્યાં વિદ્યાર્થીઓ એકેડેમિક કામ કરે છે ને એ જોઈને પછી આપણને એમ થાય કે વાવ શું પેન્સિલનું રેન્ડરિંગ છે. એટલે હું પરફેક્ટ હતો એટલે મેં કીધું ચાલો હવે આપણા કામને કંઈક પ્રેઝન્ટ કરીએ, લોકોને સાચું 9 વર્ષમાં બતાવીએ. એટલે મેં મારા એક પેન્સિલ અને પેન સાથેના માધ્યમને મેં સરસ રીતે પ્રેઝન્ટ કર્યું છે. મિત્રો તમારે ખાલી આ 7 દિવસે મજા જ કરવાની છે, જોવાનું છે, અને જેને વાત કરી મારી સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે છે તો સરસ રીતે સમજાવીશ પણ કરો કે કામનું રેન્ડરિંગ કે વિજયભાઈ વાત કરી કે ડેડિકેશન પેશન્સ આ તમારામાં હોવી જોઈએ તો તમે આ રીતે કામ કરી શકો છો. એટલે હું તમને એટલું જ કહીશ કે તમે લોકો સરસ મજાનો ટાઈમ કાઢીને મારા શોમાં આવ્યા, જે પણ મિત્રો આવ્યા છે એનો હું આનંદ લઉં છું. ભલે 10,000 લોકો નહીં પણ 10 લોકો આવીને મારું ચિત્ર કઈ રીતે જોવે છે ને મારે એ જોવાનું છે. મારા ચિત્રમાં એ લોકો શું જોઈને અહીંથી જાય છે અને કદાચ એમના દુઃખોને ભૂલી જાય
તે મારા માટે આનંદની વસ્તુ રહેશે.